कोरडामां थई रहेला भारतना भविष्यना घडतरना आ दृश्यो भावनगर जिल्लामांथी कैमेरामां कंडाराया छे। भावनगर जिल्ला पंचायतनी आंकड़ाकीय माहिती मुजब वर्ष 2021-22 सुधीमां भावनगर जिल्लामां कुल 1591 आंगणवाड़ी आवेली छे। अंदाजे 25,000 बाळको पूर्व प्राथमिक शिक्षणना पाठ भणे छे, परंतु आंचकाजनक वात ए छे કે બાળ ઘડતરમાં પાયો ગણાતી અનેક આંગણવાડીઓમાં પાયાની એવી શૌચાલયની સુવિધા જ ન હોવાની વિગત બહાર આવી છે। આંગણવાડીમાં જ શૌચાલય કે યુરિનરી જેવી પ્રાથમિક સુવિધા ન હોવાને કારણે બાળકોને મુશ્કેલી પડી રહી છે। એક આંકડાકીય માહિતી મુજબ ભાવનગર જિલ્લામાં કુલ 1591 આંગણવાડી કેન્દ્રો છે, જેમાંથી 149 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા નથી। આથી ગ્રામ્ય વિસ્તારના આંગણવાડીના ભૂલકાઓને ખુલ્લામાં હાજતે જવા મજબૂર થવું પડે છે। આમ એક તરફ સરકાર બાળકોના ભવિષ્ય માટે નવી નવી યોજનાઓ બનાવે છે, તો બીજી તરફ આંગણવાડીમાં શૌચાલય જેવી પાયાની સુવિધાઓ વિકસાવવામાં જ ઉદાસીનતા દાખવી રહી છે। શિક્ષણ વિભાગ ભાવનગર હસ્તક હતો ગુજરાત રાજ્યનો, છતાં ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક આંગણવાડીઓ એવું છે જેના મકાનો જર્જરિત છે, ક્યારે અકસ્માત થાય એનું નક્કી નથી। અને ખાસ કરીને ભાવનગરમાં 50% ઉપર આંગણવાડીના મકાન આપણે ભાડે લઈએ છીએ, અને બાળકો માટે યુરિયન જવાની કોઈ વ્યવસ્થા પણ નથી ઘણી જગ્યાએ, અને ઘણી જગ્યાએ પાણીની પણ વ્યવસ્થા નથી છે। અનેકવાર અમે કોર્પોરેશનમાં અને શાસક પક્ષને રજૂઆત પણ કરી છે, પણ આ લોકોનું ટસ્ટી મસ થતું નથી। ભાવનગર શહેર અને જિલ્લામાં હાલમાં સેંકડો આંગણવાડીઓમાં પીવાના પાણી, શૌચાલય સહિતની પાયાની સવલતો આજે પણ ઉપલબ્ધ નથી, જેના કારણે અનેક બાળકો હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે આ વિશે ભાવનગર શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીને પૂછવામાં આવ્યું, તો તેમણે અસુવિધાથી પીડાતા બાળકોની જાણે મજાક કરતા હોય તે પ્રકારે કંઈક આવો જવાબ આપ્યો। નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવી રહી છે, એમાં આંગણવાડીનો કોન્સેપ્ટ નીકળી જવાનો છે, એ પ્રાથમિક સાથે જ એ જોડાઈ જવાનું છે। પણ હું આપને બહુ ગંભીરતાપૂર્વક એક વાત કહેવા માંગુ છું કે શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેળવણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બંનેને સાથે જોડવાની કોઈ જરૂરિયાત નથી। સંઘની શાખાઓમાં એક ખાલી મેદાન જ હોય છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં, છતાં પણ રાષ્ટ્રવાદી નાગરિકોનું નિર્માણ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યું છે। ભાવનગર શિક્ષણ સમિતિના ચેરમેનનો આ જવાબ આઘાતજનક છે, કેમ કે તેમના જવાબમાં બાળકો પ્રત્યેની અસંવેદના જણાય છે। બાકી સત્ય એ છે કે બાળકોમાં સારા સંસ્કારના નિર્માણ માટે યોગ્ય માર્ગદર્શક ઉપરાંત યોગ્ય ભૌતિક વાતાવરણ પણ એટલું જ જરૂરી છે। નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।